આજે શું બનાવ બન્યો હતો? આજે અમારે અમે વર્ષોથી ખાડી નજીક રહીએ એમ, ખાડીના કિનારા પર જ રહેતા છે એમ, તો વર્ષોથી અમે અહીંયા રહીએ, કેટલા વર્ષોથી, તો આમ તો પારોડી ને એવું તો અમને તો બનાવી આપે એમ, પણ તે રહેતી નથી, આમ તૂટી જાય એમ, પાણી જાય એટલે પારોડી સીધી અંદર ધસી જ જાય એમ, કરતા કરતા આજે ઘણા વર્ષોથી એવું થયા કરે, પણ આ વખતે તો અમારું ઘણું નુકસાન કે ઘરે જ અંદર જતા રહેવાના એમ. કયું ગામ છે અને સરપંચ ને જાણ કરતા સરપંચ શું જવાબ આપવામાં આવ્યો? સરપંચે તો બરાબર જવાબ આપ્યો, સરપંચ સાહેબે કીધું કે આગળ આપણે કઈ કરીએ ને જોગ્યા એ લોકો એમ. કેટલા ઘરોમાં શું ઘટના બની હતી અને કયું ગામ છે? અમે હનુમાન બગડા માં રહીએ છીએ અને સવારે અચાનક જ રાત્રે વરસાદ થવાતો, બે દિવસ થી વરસાદ ના લીધે પાણી નદીમાં વધારે હતું અને જગ્યા નીચે થી ખસતા અમારી પાછળ થી બધી જગ્યા આખી દિવાલે જ આમ અંદર ચડી ગઈ અને તેના લીધે અમારા ઘરમાં બધા ત્રણ ઘર છે એમાં બધા આખા જગ્યા નીચે ધસી ગઈ છે અને હવે ઘર પણ જતા રહે તેવું છે. પ્રોટેક્શન વોલની હાલની સ્થિતિ કેવી છે? પ્રોટેક્શન વોલ એકદમ જ અંદર જતા રહે તેવું છે એટલે એનું કઈ છે જ નહીં એમ. વોલ ના લીધે જરાક પણ વોલ અંદર જાય તો બધાને ઘર જાય તેવું છે. શું ઈચ્છો છો તંત્ર પાસેથી? તંત્ર પાસે તો કઈ નહીં, બસ આ કઈ કરો તમે, બસ બીજું કઈ થાય નહીં, કારણ કે અહીંયા રહી તેવાય રહાય તેવું કઈ છે જ નથી, અહીંયા જગ્યા એવી છે નદી કિનારે તો કઈ થાય જ નહીં, રહેવાય તેવું નથી. અને હાલમાં ઔરંગા નદીને ડીપ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ઔરંગા દીપમાં, એમાં અમે ડંકા માટે પણ કરી હતી અરજી, બટ એનું કોઈ ત્યાં કરતા જ નથી. ડંકા માટે પણ અમે કીધું છે કે ડંકા બનાવો, પણ નથી બનાવતા. આખી દિવાલ અમે પહેલા ગયા વર્ષની બે ત્રણ થી ચાર વર્ષ બાદ કીધું અમે કે અરજી કરી, અરજી માટે પણ હું ગયેલી હતી બટ નથી કરી, કહીએ જ નથી એ લોકો કાર્યવાહી કરતા. ડંકા માટે પણ અમે કીધું હતું કે ડંકા કરો, બટ ના, કોઈ નથી કઈ કરતા.